દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સોમનાથ સ્થિત ફ્લેર કંપનીમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટથી ભયંકર આગ લાગતા લાખોનો સામાન પડીને થયો ખાક. સુધારાની નીતિઓના વિરોધમાં બેંક કર્મચારીઓની એક દિવસની હડતાળ પર ઉતરતા બેંકોનું કામકાજ ઠપ. બાલાચંડીમાં મુખ્યમંત્રીના હસ્તે નવનિર્મિત પ્રવાસન સ્થળ આમરાવનનું થશે લોકાર્પણ. મુખ્યમંત્રીની વલસાડ જિલ્લાની મુલાકાત અંતર્ગત જિલ્લા પોલીસ વિભાગે સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા. હવે જોઈએ સમાચારો વિગતવાર. નાની દમણ સોમનાથ સ્થિત ફ્લેર કંપનીના યુનિટમાં અગમ્ય કારણોસર લાગેલ આગ પર 15 કલાકની ભારે જહેમત બાદ લેવાયો કાબુ, પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહીં. નાની દમણ સોમનાથ સ્થિત ફ્લેર કંપનીમાં કોઈ અગમ્ય કારણોસર ગુરુવારની રાત્રિએ આગ ભભૂકી ઉઠી હતી. આ કંપનીમાં બોલપેનો બનતી હોવાને કારણે કંપનીમાં પ્લાસ્ટિક જેવા જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગે જોતજોતામાં જ ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગના રુદ્ર સ્વરૂપે જોતજોતામાં સમગ્ર યુનિટને પોતાની ચપેટમાં લઈ લીધી હતી, જેની જાણ દમણ પોલીસ અને ફાયર વિભાગને કરાતા પોલીસની સાથે ફાયર વિભાગની ગાડીઓ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ આગ એટલી બધી ભીષણ હતી કે તેને કાબુ કરવા માટે દમણ સહિત વાપી જીઆઈડીસી તેમજ સરીગામ વગેરે નજીકના સ્થળોએથી પણ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. લગભગ 15 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આ આગ ભીષણ હતી, છતાં પણ કોઈ પણ પ્રકારની જાનહાનિ કંપની ખાતે થયેલ ન હતી, પરંતુ આ આગને કારણે કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયેલ છે. પાટીમાં સરકારી બેન્કિંગની સુધાર નીતિઓના વિરોધમાં બેંક કર્મચારીઓ એક દિવસની કરી છે હડતાલ. સરકારી ક્ષેત્રની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, દેના બેંક, પંજાબ નેશનલ બેંક તેમજ વિવિધ સરકારી બેંકો શુક્રવારના રોજ એક દિવસની હડતાળ પર ઉતરી હતી, જેમાં બેંક કર્મચારીઓનો મુખ્ય વિરોધ બેન્કિંગ ક્ષેત્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ સુધારા અને સંલગ્ન બેંકોને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સામેલ કરી દેવાના પ્રસ્તાવિત વિરોધમાં બેંકના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા, જેને લઈ પાટીનગરની રાષ્ટ્રીયકૃત બેંકો બંધ રહી હતી. બેંકો બંધ રહેવાને કારણે ગ્રાહકોના ચેકો ક્લિયરન્સમાં જતા અટકી પડ્યા હતા, જેને લઈ કરોડો રૂપિયાનો ટર્નઓવર અટવાઈ ગયો હતો. 9 જેટલી બેંક કર્મચારીઓ અને અધિકારીઓના સહિયારા યુનિયન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક્સ યુનિયન્સ પોતાના હડતાળના કાર્યક્રમને અગાઉ દિવસમાં વધારશે. જોકે બેંકના એટીએમ નિયમિત ચાલુ હોવાને કારણે સામાન્ય ગ્રાહકોને એક દિવસની હડતાળની કોઈ વધુ અસર જોવા ન મળી હતી. વાપીથી 25 કિલોમીટર દૂર બનશે દક્ષિણ ગુજરાતનું નવું ટુરિસ્ટ ડેસ્ટિનેશન આમરાવન, જેનું લોકાર્પણ કરશે ગુજરાતના મુખ્યમંત્રી. વલસાડી હાફૂસ દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વખણાય છે. એક રીતે તો એમ પણ કહી શકાય કે વલસાડ અને કેરી એકબીજાના પર્યાય સમાન છે. જોકે કેટલાક સમયથી વલસાડના વર્ષોની જૂની કેરીની કેટલીક જાતો આજે જોવા મળી રહી નથી. આ અંતર્ગત વલસાડ જિલ્લાના ઓળખસમી કેરી અને આંબાને ધ્યાનમાં રાખીને વાપી ધરમપુર સ્ટેટ હાઈવે ઉપર બાલચોંડી ગામે 4.71 હેક્ટર જમીનમાં આમ્રવનનું 40 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. વાપીથી 25 કિલોમીટર દૂર બાલચોંડી સ્થિત તૈયાર થયેલ આમ્રવન દક્ષિણ ગુજરાતના પર્યટકો માટે એક નવું ડેસ્ટિનેશન પુરવાર થશે. આમ્રવનની રચના અને ડિઝાઇન જ એ પ્રકારની તૈયાર કરવામાં આવી છે કે જાણે કે ચોતરફ હરિયાળી વચ્ચે આંબાનું વન લહેરાઈ ઉઠ્યું છે. આમ્રવનમાં ગુજરાતમાં જાણીતી કેરીની 29 જેટલી વિવિધ જાતોના 500થી વધુ આંબા ઝાડથી સુશોભિત કરાશે. વન વિભાગના સામાજિક વનીકરણ અભિયાન અંતર્ગત તૈયાર કરવામાં આવેલ આમ્રવન માત્ર સરકારી યોજનાનો એક ભાગ ન બની જાય અને પર્યટકોનું પણ આકર્ષણનું કેન્દ્ર બને એ માટે વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. આમ્રવનમાં
5 જેટલા વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેને ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક સાથે જોડવામાં આવી છે. આ ઉપરાંત ખાણીપીણીના 5 સ્ટોલ, કુદરતી પાણીના વહેણ, બેસવા માટેની કુટીર તથા સુશોભિત તળાવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વાપીના રમેશભાઈ પાંચાલ દ્વારા મુખ્ય પ્રવેશ દ્વારથી લઈને કુટીરને કલાત્મક બક્ષવામાં આવી છે. આમરવનમાં અનેક વનોની સાથે પર્યટકોને આંબાના ઝાડ વિશે તમામ માહિતી ઇન્ટરપ્રિન્ટેશન સેન્ટર ઉપર એલઈડી દ્વારા દર્શાવવામાં આવશે. આ યોજનાની ટીમ દ્વારા માત્ર 45 દિવસના ટૂંકા ગાળામાં જ સમગ્ર આમરવન તૈયાર કરાયું છે. વન અને આંબાના પ્લાન્ટેશન માટે પણ ખાસ ચોકસાઈ રખાઈ છે. લોકોને માહિતીની આંબા વિશેની ઝીણવટભરી માહિતીની સાથે અહીંની મુલાકાતનો એક નવો અનુભવ પણ મળશે. 1950થી શરૂ થયેલ વન મહોત્સવને આ વર્ષે 67 વર્ષ પૂર્ણ થયા છે. જો કે વર્ષ 2005માં સીએમ નરેન્દ્ર મોદીએ ચીલાચાલુ વન મહોત્સવને એક નવા વિચાર સાથે ઉજવણી કરવાની શરૂઆત કરી હતી, જેના ફળ સ્વરૂપે વલસાડ જિલ્લાને આમરવનનું નજરાણું મળ્યું છે. આમરવન જોયા બાદ વૃક્ષના રોપણની પ્રેરણા જાગે તો વન વિભાગ દ્વારા મફતમાં રોપાનું વિતરણ કરાશે. આ ઉપરાંત રાશિ મુજબ વૃક્ષનું વાવેતર કરીને પણ જીવનને સુખદ બનાવી શકાય છે. શનિવારે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. વલસાડ જિલ્લામાં આ આમરવન એ સાંસ્કૃતિક વન આ વાપી નાના પોંડા રોડ પર આવેલું છે અને આ રોડ પર આ વનનું આમરવનનું એક સાંસ્કૃતિક વન તરીકે ગુજરાત રાજ્યનું આ 14મું વન નિર્માણ થયેલું છે 14મા વર્ષે. અને આ પ્રકારે આ એક સુંદર મજાનું વન અહીંયા નિર્માણ થઈ અને વલસાડ જિલ્લાના એક ટુરિસ્ટ સ્પોટ તરીકે પણ ડેવલપ થશે. અહીંયા ખાસ સામાજિક વનીકરણ વિભાગની વન મહોત્સવની યોજનાઓ લોકોને ઉપયોગી હોય એવા રોપાઓ મળી રહે અને એના ફાયદા શું એ તરફનું આખું એક પ્રસારણ કેન્દ્ર તરીકે પણ આ ડેવલપ થઈ રહ્યું છે. આજુબાજુના ગામોને આનાથી રોજીરોટી મળી છે. અહીંયા છેલ્લા 40 દિવસથી સરેરાશ 400-500 કપરાડા તાલુકાના માણસોએ આ ખૂબ જ જહેમત કરી સતત વરસાદમાં પણ આ કામગીરીને પરિપૂર્ણ ઓપ આપેલો છે. આ વર્ષે વલસાડ જિલ્લામાં નાના પોંડા ગામે બાલચોંડી ગામે એક આમરવન નામનું સાંસ્કૃતિક વનનું નિર્માણ થઈ રહ્યું છે. આ આમરવનમાં 29 જાતના જુદી જુદી પ્રકારના આંબા અને જુદી જુદી પ્રકારના જે સાંસ્કૃતિક વનો છે અમારા નવગ્રહ વન, રાશિવન, પંચવટી વન વગેરે અહીંયા લગાવવામાં આવેલ છે. આ જે વન બનાવવાનું હેતુ છે કે અમારી જે વન વિભાગની લોકોપયોગી યોજનાઓ છે અને ખાસ કરી વન મહોત્સવ, આ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે. વન મહોત્સવ યોજના જેમાં વિભાગ દ્વારા ખૂબ સારી જાતના અને લોકલ જાતિઓના જેટલા રોપા ખૂબ મોટી સંખ્યામાં રોપાઓ નિર્માણ કરવામાં આવે છે અને આ રોપાઓ કોઈ પણ વ્યક્તિ અધિકારપૂર્વક અમારી વન મહોત્સવની નર્સરીમાંથી ગમે ત્યારે મેળવી શકે છે. ખૂબ સાથે અહીંયા 4 એક સ્ટોલ પણ બનાવવામાં આવે છે, જો લોકલ અહીંયા જે સખી મંડળો છે અથવા એવા જે વેચાણ અહીંયા કરી શકે એને આવક મળશે. ભવિષ્યમાં આનાથી ગામને પણ આવક મળશે એ મારી અમને આશા છે. આમરવન આપણે કપરાડા તાલુકાના બાલચોંડી ગામે 4.71 હેક્ટરમાં બનાવવામાં આવ્યું છે, જેનું આમરવન નામ આપવા પાછળનો મેઇન મુખ્ય ઉદ્દેશ જો હોય તો આપણા વલસાડ જિલ્લો આંબા માટે ફેમસ છે. આંબાનું આપણે સંસ્કૃત વર્ડ આમ્ર થાય છે, એના પરથી આ સાંસ્કૃતિક વનનું નામ આમરવન આપવાનું ડિસાઇડ કરવામાં આવ્યું છે. આ ટોટલ 4.71 હેક્ટરમાં ફેલાયેલું છે. એમાં આંબાની વિવિધ 21 પ્રકારની જાતોનું આંબા વાવવામાં આવ્યા છે. એ સિવાય આપણા પ્રાચીન નક્ષત્ર વન, નવગ્રહ વન, પંચવટી આરોગ્ય વનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. એ સિવાય પ્રવાસીઓને આમ્ર વિશેની વિવિધ માહિતી મળી રહે એ માટે ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. વાપી બીઆઈ ખાતે જિલ્લાના વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવા આવનાર ગુજરાત સીએમની સુરક્ષાને લઈ તારીખ 30 જુલાઈના રોજ વલસાડ જિલ્લાના બાલચોંડી ગામે
સીએમ આનંદીબેન પટેલ વિકાસના કાર્યનું લોકાર્પણ કરવા માટે આવનાર છે, સાથે જ વાપી ખાતે પણ થયેલા વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ પણ તેઓ દ્વારા કરવામાં આવનાર છે, જે સંદર્ભે તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી ચૂકી છે. સાથે જ ગુજરાત સીએમ વલસાડ ખાતે પહોંચે તે દરમિયાન તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર દ્વારા પણ તેમના પસાર થવાના રૂટ પર તેમજ વલસાડ જિલ્લાના વિવિધ જાહેર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવશે. ગુજરાતના સીએમ આનંદીબેન પટેલ જ્યારે વલસાડ પહોંચવાના છે ત્યારે વલસાડ જિલ્લા એસપી પ્રેમવીરસિંહના અધ્યક્ષતા હેઠળ વાપી ખાતે વીઆઈએમાં પોલીસ ખાતાની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંદોબસ્ત અંગે ચર્ચા કરી રૂટ સંપાદન કરવામાં આવ્યું હતું. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો, જોતા રહો જેટ ન્યૂઝ. MBBS માં પ્રવેશ માટે DSA ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા માર્ગદર્શન મેળવો અને આપણા બાળકને MBBS માં પ્રવેશ અપાવો. DSA ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ, જ્યાં ડોક્ટર્સો દ્વારા માર્ગદર્શન અપાય છે, નહીં કે એજન્ટો દ્વારા. દર વર્ષે લાખો રૂપિયા ખર્ચીને વાલીઓ તેમના બાળકને મેડિકલમાં એડમિશન અપાવે છે, પરંતુ માત્ર 5-8% બાળકો ડોક્ટર બની MIA માં. દર વર્ષે લાખો રૂપિયા ખર્ચી વાલીઓ તેમના બાળકને મેડિકલમાં એડમિશન અપાવે છે, પરંતુ એમાંથી 5-8% બાળકો જ ડોક્ટર બની શકે છે અને MCI માં નોંધણી કરાવી શકે છે. તમે વિચાર્યું છે આવું કેમ થાય છે? કારણ કે એઓ પ્રવેશ મેળવે છે માત્ર એજન્ટો દ્વારા, અને એજન્ટોને માત્ર રૂપિયા કમાવામાં જ રસ હોય છે. DSA ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આવું કોઈ પણ તરકટ કરવામાં આવતું નથી. બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ સંપર્ક કરો ડોક્ટર મિલન પટેલ, સિદ્ધાર્થ કોલોની, ફિનાઇલ ફેક્ટરીની પાછળ નેશનલ હાઈવે નંબર 8, કિલ્લા પાર્ક. મોબાઈલ નંબર 9825342953. વિરામ બાદ આપનું સ્વાગત છે. નાની દમણ મીઠનાવાડ અને ખારાવાડ ખાતે સ્થાનિકોની જાગૃતતા માટે થઈ મધુબન ડેમમાંથી છોડવામાં આવનાર પાણીની સપાટી બાદ થયેલ પાણીના સામ્રાજ્યમાંથી બચવા માટે થઈ એક એલર્ટ કાર્યક્રમનું કરાયું હતું આયોજન. હાલમાં વલસાડ જિલ્લા સાથે સંઘ પ્રદેશ ખાતે સારો એવો વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે વલસાડ જિલ્લા સહિત આસપાસના ગામોમાં અને સંઘ પ્રદેશમાં નદી તળાવના પાણીની સપાટીમાં વધારો થયેલ છે. તેની સાથોસાથ જ મધુબન ડેમ ખાતે પણ પાણીની સપાટીમાં વધારો થઈ રહેલ છે. ત્યારે પાણીની સપાટી વધતા ડેમ તૂટી ન જાય તે હેતુસર ડેમમાંથી પાણી છોડવા માટેની જાહેરાત કરાઈ છે. ત્યારે દમણના દરિયાકિનારા નજીકના મીઠનાવાડ તેમજ ખારાવાડ ખાતે વસાહત કરતા લોકોને આ અણધાર્યા પાણીના વધારાની સામે એલર્ટ રહેવા માટે થઈને નાની દમણ મીઠનાવાડ અને ખારાવાડ ખાતે એક મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાણીની સપાટી વધતા તેઓના વિસ્તારમાં જો પાણી ફરી વળે તો તેની સામે બચવા માટે થઈને ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ ટીમ અને JCB દ્વારા સ્થાનિકોને ડેમો આપવામાં આવ્યો હતો, જેથી તેઓને સુરક્ષા વિશે જાણકારી મળે. આ અવસરે મીઠનાવાડ અને ખારાવાડ કાઉન્સિલર સોકત મીઠાની, DMC CO કિશનકુમાર સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. પાર્ટી તાલુકાના કોટલાવ આહીર ફળિયામાં ગુરુવારની સાંજે નવા પેવર બ્લોકના રસ્તાનું ખાતમુહૂર્ત વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રભાઈ ટંડેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ રસ્તા બનાવવા કોટલાવ ગ્રામ પંચાયતના સભ્ય હર્ષદભાઈ પટેલ તેમજ સરપંચ મોહનભાઈ પટેલે જિલ્લા પંચાયતના પ્રમુખને રજૂઆત કરી હતી, જેને ધ્યાનમાં લઈ જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રભાઈ ટંડેલે ₹2 લાખની ગ્રાન્ટ ફાળવી આપી હતી. તેમજ અન્ય એક ધોળિયાવાડના રસ્તાનું ATVT ગ્રાન્ટમાંથી ₹2.5 લાખના ખર્ચે તૈયાર થવા મંજૂર મેળવીને
ટૂંક સમયમાં જ બંને રસ્તા પ્રજાના ઉપયોગી બનશે નું જણાવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કોટલાવ ગ્રામ પંચાયતના સભ્ય હર્ષદભાઈ ભંડારીએ ઉપસ્થિત રહેલ જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રભાઈ ટંડેલ, મહેશભાઈ દેસાઈ, સરપંચ મોહનભાઈ પટેલ, ગામના અગ્રણીઓ, પંચાયતના અન્ય સભ્યોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરતા કર્યું હતું અને ખાતમુહૂર્ત ઉપસ્થિત રહેલા મહાનુભાવોના હસ્તે શ્રીફળ વધાવીને કરવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટર જિજ્ઞેશ પટેલનું સ્વાગત પંચાયતના સભ્યએ કર્યું હતું. નવા પેવર બ્લોકના રસ્તા બનવાથી સ્થાનિક લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. જિલ્લા પંચાયત પ્રોત્સાહિતમાંથી 2 લાખનો અહીરવાડમાં 13 બ્લોક, ઇટીવીટીના ધોળિયાવાડમાં 2.5 લાખનો 13 બ્લોક અને 14માં નાણાપંચમાં 5 રસ્તાઓ થવાના છે. ધોળિયાવાડને મેં આ જિલ્લા પંચાયત પ્રમુખ અને ચિત્રભાઈને રજૂઆત કરેલી અને 15 દિવસમાં મને એનું રિઝલ્ટ મળી ગયું અને ઇટીવીટીમાં મહેશભાઈને રજૂઆત કરેલી. આજરોજ પારડી તાલુકાના કોટલાવ ખાતે જે આપણા આહિરવાડની અંદર 5% જે અમારે પ્રોત્સાહિત ગ્રાન્ટ હોય છે જિલ્લા પંચાયતની આયોજન, તો એમાંથી 2 લાખ રૂપિયાનો રસ્તો બ્લોકમાં મંજૂર કરવામાં આવ્યો છે. એમની સાથે ધોળિયાવાડની અંદર એટીવીટીમાં શ્રી મહેશભાઈ દેસાઈ અમારા જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે મંજૂર કર્યા છે. અને જેવી રીતે કેન્દ્ર સરકારની જે યોજના છે, જે નીતિ આયોગ જે હમણાં બનાવ્યું છે, 14માં નાણાપંચના પૈસા જે સીધા ગ્રામ પંચાયતને 100% આવે છે, એમાંથી અનેક ઘણા લોકોના અને ગામના વિકાસના કામો કરવાના છે. તો આવી રીતે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે નરેન્દ્રભાઈ મોદી કેન્દ્ર સરકારમાં અને ગતિશીલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ જે ગુજરાતમાં વિકાસના કામો કરી રહ્યા છે, એ આજે આપણા ગુજરાતનું જે ગૌરવ કહેવાય આપણે વિકાસના કામો કરી રહ્યા છીએ. વાપી ખાતે લાયન્સ ક્લબ ઓફ વાપી નાઇસ દ્વારા વાઇબ્રન્ટ પ્લાન્ટેશન પ્રોજેક્ટ કરાયો છે જાહેર. વાપીની લાયન્સ ક્લબ ઓફ વાપી નાઇસ દ્વારા વૃક્ષારોપણ ક્ષેત્રે નવતર પ્રયોગ અમલમાં મુકાયો છે. લાયન્સ ક્લબ ઓફ વાપી નાઇસ દ્વારા વાઇબ્રન્ટ પ્લાન્ટેશન કાર્યક્રમ જાહેર કરાયો છે, જે અંતર્ગત સાર્વજનિક સ્થળો જેવા કે શાળા, મંદિર, મસ્જિદ, ગુરુદ્વાર અને બીજી સામાજિક સંસ્થાઓમાં વૃક્ષના રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરાશે. વૃક્ષારોપણ અને તેના જતનનું મૂલ્યાંકન કરી સંસ્થાઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ આપી પ્રોત્સાહિત કરાશે. વાપી નાઇઝના પ્રમુખ અલ્કેશ દેસાઈએ પત્રકાર પરિષદમાં સંબોધતા જણાવ્યું હતું કે પર્યાવરણ જાળવણી માટે વૃક્ષારોપણ પણ આવશ્યક છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આપણા વિસ્તારમાં વૃક્ષારોપણ એક રસમ બની જવા પામી છે. વૃક્ષારોપણ કર્યા બાદ તેનું જતન કરાતું નથી, જેને કારણે ઉમદા ઉદ્દેશ્ય મરી પરવારતો હોય છે. તેમણે જણાવ્યું હતું કે લાયન્સ ક્લબ ઓફ વાપી નાઇઝ વાઇબ્રન્ટ પ્લાન્ટેશન પ્રોજેક્ટ અંતર્ગત વલસાડ જિલ્લાની શાળાઓ, મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારામાં 500 જેટલા નંગ રોપાનું વિતરણ કરવાની જાહેરાત કરી હતી. આ રોપાના ઉછેરની જવાબદારી સંબંધિત ક્લબ ઓફ વાપીના 2 વરિષ્ઠ સભ્યો, વન વિભાગના 2 નિવૃત્ત અધિકારીઓ અને કૃષિ વિભાગના 2 અધિકારીઓની સમિતિ દ્વારા વૃક્ષારોપણનું મૂલ્યાંકન કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામની જાહેરાત કરાશે. લાયન્સ ક્લબ ઓફ વાપી નાઇઝના પ્રમુખ અલ્કેશ દેસાઈએ એ પણ જણાવ્યું હતું કે વૃક્ષનું યોગ્ય જતન કરનારી સંસ્થાને પ્રથમ ઇનામ તરીકે 1,51,000 રૂપિયા, દ્વિતીય ઇનામ તરીકે 75,000 રૂપિયા, જ્યારે તૃતીય ઇનામમાં 40,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. લાયન્સ ક્લબ ઓફ વાપી નાઇઝનો ઇનામ આપવાનો ઉદ્દેશ્ય વિતરણ કરાયેલા રોપાનું યોગ્ય જતન થાય અને પર્યાવરણ ક્ષેત્રે પરિવર્તન આવે તે માટેનો છે. લાયન્સ ક્લબ ઓફ વાપી નાઇઝ વાઇબ્રન્ટ પ્લાન્ટેશનનો આ પ્રોગ્રામ લઈને આવી છે અને આમાં અમે અલગ અલગ સામાજિક સંસ્થાઓ તેમજ સ્કૂલો, મંદિરો, મસ્જિદો કોઈ પણ સંસ્થામાં ભાગ લઈ શકે છે અને એના માટે અમે દરેક સંસ્થાને 250 થી 500 રૂપિયા આપવા જઈ રહ્યા છીએ અને દરેક સંસ્થાઓએ 1 વર્ષ સુધી આ રોપાનો ઉછેર કરવાનો રહેશે અને 1 વર્ષ બાદ આ ઉછેરેલા રોપાનું અમે મૂલ્યાંકન કરશું અને તેમાંથી જે સૌથી સારામાં સારા 3 સંસ્થાઓએ જે ઉછેર સારામાં સારો કર્યો છે તેને અમે ઇનામ આપવા જઈ રહ્યા છીએ. વાઇબ્રન્ટ પ્લાન્ટેશન પ્રોજેક્ટ માટે તમારે અરજી આપવાની રહેશે અને તે અરજી માટે અમે ફોન નંબર આપેલા છે જે અલ્કેશ દેસાઈ 9824149356, દીપક રોરા 9727703950 અને જયેશ પ્રજાપતિ 9558252119 આ નંબર પર તમારે કોન્ટેક કરી અને અરજી લેવાની આપવાની રહેશે. પારડી દમણી ચાપા ખાતે પાણીની પરબ સામે એક કાર ઉતરી ગઈ હતી ખાડામાં. પારડી દમણી ચાપા પાણીની પરબ સામે આવેલ ગટરમાં ગુરુવારની સાંજે એક ઇકો મારુતિ કાર નંબર GJ15CD4204 ના ચાલકે
સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રસ્તાની સાઈડની ગટરમાં ઉતરી ગઈ હતી. જો કે કાર પલટી મારે તે પહેલા સ્થાનિક લોકોએ લાકડાનો ટેકો મૂકીને પલટી મારતા બચાવી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ ક્રેન બોલાવી સહી સલામત કારને બહાર કાઢી લેવામાં આવી હતી. કારમાં બેસેલ ચાલકને બહાર કાઢવા સ્થાનિક લોકોના નાકે દમ આવી ગયો હતો. જો કે આ ઘટનામાં ચાલકને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી ન હતી. ચાલક કાર પલટી મારવાના ડરે એકદમ ગભરાઈ ગયો હતો. ત્યારે લાંબા સમયથી રસ્તાની સાઈડમાં આવેલ ગટર પાલિકા તંત્ર વહેલી તકે બનાવે એ જરૂરી બની રહ્યું છે. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. સોમનાથ સ્થિત ફ્લેર કંપનીમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટથી ભયંકર આગ લાગતા લાખોનો સામાન પડીને થયો ખાક. સુધારાની નીતિઓના વિરોધમાં બેંક કર્મચારીઓની એક દિવસની હડતાળ પર ઉતરતા બેંકોનું કામકાજ ઠપ. બાલાચંડીમાં મુખ્યમંત્રીના હસ્તે નવનિર્મિત પ્રવાસન સ્થળ આમરવનનું થશે લોકાર્પણ. મુખ્યમંત્રીની વલસાડ જિલ્લાની મુલાકાત અંતર્ગત જિલ્લા પોલીસ વિભાગે સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.